काशी नगरी में एक मोची रहतो हतो। ते बहु प्रामाणिक हतो, संतोषी पण एटलो ज। एक वार एक साधु मोची पासे आव्या। मोची भगत, मारा पगना पगरखानू शू पड़े? मारी पासे सीवेला तैयार नथी महाराज। सीवी दो तो शू लो? 150 रुपयो। साधु ने नवाई लागी, बीजाओए 2 रुपया देखाड़ा हता, पछी घटाड़ी ने 150 रुपया सुधी आव्या हता। पण आने तो मुळमाज 150 रुपयो कह्यो। 150 तो कहवानो पण लेवाना केटला? जे कहवाना ए लेवाना महाराज, आपनी इच्छा होय तो बनाओ। अच्छा बनावो, क्यारे आपशो? परम दिवसे आ वक्ते। जरूर हो, मारे परम दिवसे जवू छे, माटे ढील ना थाय। जाओ के न जाओ, परम दिवसे जरूर मड़ी जसे। पण साधु ने मोची ना वायदा मा जरा पण विश्वास न हतो। राम राम मोची भगत। राम राम साधु महाराज। मोची भगत, केटले आव्यो आपणुं काम? बेफिकर रहो महाराज, फायदो नहीं चुकू। छताय साधु ने शांति न वळी। त्रीजा दिवसे सवार मां वळी साधु ने विचार आव्यो, लावने जरा मोची ने त्यां आटो मारू। पण आ वखते तो मोची साधुनी किंमत करी। महाराज, तमने माणस पारखता आवडतुं नथी। आखी दुनिया जूठू बोले छे एमज तमे मानो छो। नाहक सुकाम धक्का खाओ छो। सांजे आवजो, जाओ। सांजे समय प्रमाणे साधु आव्या, क्यारे पगरखां बिल्कुल तैयार हता। आ जोई साधु मोची ऊपर बहु खुश थया। ते समझी गया मोची साचुकलो छे, खरे खरो भगत छे, ते कदी जूठू बोलतो नथी। साधुए तेने 2 रुपया आप्या। मोची पासे छुट्टा पैसा न हता, ते पैसा लईने उभो थयो। जरा उभा रहो महाराज, हूँ सामेनी दुकाने थी परचूरण लई आवू। रहवा दो भगत, एटला पैसानी आपणा तरफथी तमाकू पीजो। हूँ तमाकू नथी पीतो महाराज। तो आपणा तरफथी पगरखाની દોરી લાવજો। ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે। મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો। સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા। તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો। કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો। બધા ઓજારો સોનાના થઈ ગયા। પછી તે મોચી પાસે ગયો। તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે। એક મુઠ્ઠી ચણામાં શું થશે? એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે। મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના। તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે। મોચીનો જીવ બળી ગયો। અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા। પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો। ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી। બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો। એક વાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો, ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો। કેમ છો મોચી ભગત? ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી, એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે। એ બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો। સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે। મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે।
નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાબડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને બાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. સા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ ખરા સાધુ.